जय राजाराम। विद्यार्थी मित्रों, आज आप गुजराती विषय में माहिती मेळवीशु। अगाऊना सत्र में एटले के प्रथम सत्र में आप 1-9 पाठ विषय की माहिती मेळवी छे। हवे आप काव्य नंबर 10 आलालीला वासळिया विषय अभ्यास करवाना छे। तो विद्यार्थी मित्रों, पहला हूँ तमने कही दू कि आलालीला वासळिया एक काव्य कवि नाम आपेलू नहीं, कारण के ये लोकगीत है। लोगना कंठो कण रचात आयु एट्ले कवि निश्चित होते नहीं। विद्यार्थी मित्रों, आ लोकगीत ए गुजराती साहित्य एवो प्रकार है कि
એની જે ઉતરાવ પ્રભુજીની વાંસળી લીધો, એટલે કે જે વાસ છે તે આલા લીલા છે, એટલે કે થોડા સૂકા થોડા લીલા છે એવા વાસ કપાવીને હું એમાંથી ભગવાન શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવું. વાંસળી એ કાંઈ માણસું પોપટ નહીં હોય. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે ભગવાન શ્રી કૃષ્ણ જે વાંસળી વગાડી છે તેના ઉપર હંસ પોપટ અને મોરના ચિત્રો દોરવામાં આવેલા છે, લગાવવામાં આવેલા છે ને. તો અહીં એટલે જ કવિ કહે છે કે એ વાંસળી ઉપર હંસ પોપટ અને મોર ચિત્રાવું છું. વાંસળી વગાડીને નંદજીનો લાડકો રહ્યો અને એવી હંસ પોપટ અને મોરનું ચિત્રણ જે વાંસળી ઉપર કરેલું છે એ વાંસળી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વગાડે છે, નંદજીનો લાડકો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ વગાડે છે ત્યારે તે ખૂબ જ મનમોહક આપણને લાગે છે. વાંસળી એ કઈ ફૂમતા લટકે છે ચાર, તો વાંસળી ઉપર બીજા ચાર ફૂમતા પણ લટકાવવામાં આવેલા છે અને એ વાંસળી વગાડતા ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન અહીં કરવામાં આવેલું છે. આંગળ એ અંગૂઠીને અંગૂઠીમાં હેલાવે, જ્યારે એ વાંસળી ભગવાન શ્રી કૃષ્ણ વગાડે છે ત્યારે એમની આંગળીઓ જે વાંસળી પર ફરતી હોય છે એમાં ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં રહેલી જે બિંદી છે અંગૂઠી છે એનું પણ અહીં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે એમાં જડેલો જે હીરો એટલે કે એમાં જે હીરો જડેલો છે એ આપણને દેખાય આવે છે, એટલે સુંદર લાગે છે. તો બીજો શબ્દ છે અંગૂઠી. અંગૂઠી એટલે ત્યારે એ અનાજ મૂકીના દાણા જેવું